રિયલી મિત્રો, આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે એના અંદર આપણે એક્સિસ બેંકનું આપણે ઇન્સ્ટોલેશન કેવી રીતે કર્યું, બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એક્સિસ બેંકનું જે બીસી પોર્ટલ છે એ આપણે કઈ રીતે ઓપન કરીશું, કઈ રીતે લોગિન કરવાનું છે, અને કઈ રીતે આપણે એમાં કઈ પ્રોડક્ટ છે અને કઈ પ્રોડક્ટમાં આપણે કઈ રીતે કામ કરવાનું છે અને કોને કોન્ટેક્ટ કરીને કામ કરવાનું છે એના માટે છે. એટલે ટ્રેનિંગ ફોર સીએસસી એક્સિસ બેંક બીસી પોર્ટલ. ઓકે, તો આપણે અહીંયા ગાડી સૌથી પહેલા જોઈશું કે બેંક પીસી પોર્ટલ કેવી રીતે આપણે લોગિન કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જેમ આપણે ગયા વિડીયોમાં કીધું હતું કે મોઝિલા ફાયરફોક્સમાં જ આપણે આને લોગિન કરવાનું રહેશે. મોઝિલા ફાયરફોક્સનો આજે અહીંયા જે એક્સિસ બેંકની આજે લિંક છે, આ જેટલી બી અહીંયા લિંક દેખાય છે એ બધી લિંક તમને અહીંયા યુટ્યુબ ચેનલની અંદર તમને બધાને મળી જશે. અને આની અંદર અહીંયા પેસ્ટ કરીને આને લોગિન કરવાની અહીંયા એન્ટર કરશો એટલે અહીંયા ગાડી તમને બતાવશે. આ એક્સિસ બેંકનું પીસી પોર્ટલ ઓપન થઈ ગયું છે. અહીંયા ગાડી એજન્ટ આઈડી એટલે કે તમારો સીએસસી આઈડી જે છે એ જ એજન્ટ આઈડી અને આ તમારો બેંક પીસી કોડ બી તમે એને કહી શકો છો. તો અહીંયા ગાડી તમારો 12 ડિજિટનો સીએસસી આઈડી તમારે એન્ટર કરવાનો. ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનો. સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ગાડી તમને અહીંયા ગાડી આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા ગાડી આપણે તમારી જોડે જે ડિવાઇસનું તમે જે ઇન્સ્ટોલેશન કર્યું છે એ ડિવાઇસ ઉપર અહીંયા ગાડી ક્લિક કરવાનું. જેમ કે અમારી જોડે મંત્રા ડિવાઇસનું ઇન્સ્ટોલેશન કર્યું છે એટલે અહીંયા ગાડી એ ડિવાઇસ સિલેક્ટ કરવાનું, તો જ સિસ્ટમને ખબર પડશે. અહીંયા ગાડી તમારા ફોનમાં જે તમે જે અહીંયા ગાડી જે રજિસ્ટર મોબાઈલ નંબર જે છે એ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર 6 ડિજિટનો ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારે અહીંયા ગાડી એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કરીને અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીંયા ગાડી ડોન્ટ સેવ આપવું. અહીંયા ગાડી તમારે આ અહીંયા ગાડી તમારે એજન્ટ આધાર નંબર એટલે કે સીએસસી રિયલી પોતાનો આધાર નંબર નાખવાનો રહેશે. અહીંયા ગાડી તમારા આધાર નંબરનું ઓપ્શન ત્યારે જ ઉપર થશે જ્યારે તમે અહીંયા ગાડી આઈ હિયર પ્રોવાઈડ માય કન્સન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે જ. અહીંયા ગાડી તમારે તમારો પોતાનો એટલે કે સીએસસી રિયલી પોતાનો આધાર નંબર નાખવાનો રહેશે. આધાર નંબર નાખ્યા પછી પિક્ચર બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ગાડી તમને ફિંગરપ્રિન્ટ આપવાનું કહેશે. મોબાઈલ ડિવાઇસમાં લાઇટ થાય એટલે ફિંગરપ્રિન્ટ આપવાની. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા ગાડી આપણે આ જે તમારે એકાઉન્ટ તમારે કયું એકાઉન્ટ ઓપન કરાવવું આ તેની બધી માહિતી છે. અહીંયા ગાડી ઓકે ઉપર ક્લિક કરવું. ઓકે ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા ગાડી ઓકે અને ત્યારબાદ અહીંયા તમે જોશો એટલે તમને હોમ ઉપર અને અહીંયા ગાડી તમને સર્વિસીસ તમારે બીસી પોર્ટલની અંદર તમારી જોડે કઈ કઈ સર્વિસીસ છે આ બધી તેની માહિતી છે. સૌથી પહેલા આપણે જોઈશું કે સીઆરએમ પોર્ટલ જે આપણે એક્સિસ બેંકની મેઇન બધી જે લોનની પ્રોડક્ટ છે, એક્સિસ બેંકનું જે મેઇન જે આપણે જે કામગીરી છે એ બધી લોનની જ કામગીરી છે. આપણે આની અંદર કઈ કઈ લોનની કામગીરી કરી શકીએ છીએ અને કઈ રીતે લીડ જનરેટ કરવી, લીડ જનરેટ કર્યા પછી આપણે કોને આગળ વાત કરવી તે બધી માહિતી આપણે અહીંથી જાણીશું. તો સૌથી પહેલાં તમારે લોગિન કરો એટલે અહીંયા ગાડી સીઆરએમ લોગિન ઉપર લોન સર્વિસીસમાં જવાનું અને સીઆરએમ લોગિન ઉપર ક્લિક કરવાનું. સીઆરએમ લોગિન ઉપર ક્લિક કરો એટલે ક્લિક હિયર ફોર સીઆરએમ લોગિન. જો અહીંયા ગાડી તમે પહેલી વખત કરતા હોય અને પહેલી વખત ફેલ આવે તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી તમારે સીઆરએમ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા ગાડી જેમ આપણે અપ્રૂવનો મેસેજ આવ્યો એ રીતે અપ્રૂવનો મેસેજ આવી જશે. પછી અહીંયા ગાડી આ જે મેઇન છે આપણે જે સીઆરએમ લીડ જનરેશન, બરાબર, એટલે કે આપણે કઈ લોનની લીડ્સ આપણે કઈ પ્રોડક્ટમાં નાખવી એ અહીંયા ગાડી દરેક રિયલી આપણે અહીંયા શાંતિથી આપણે એને જોઈશું. અહીંયા ગાડી લીડ જનરેટ કરવામાં આપણે કઈ જ વધારે ડિટેલ માંગી નથી બેંકે આપણી જોડે, ખાલી નોર્મલ કસ્ટમરની ડિટેલ અહીંયા ગાડી માંગેલ છે તે આપણે અહીંયા ગાડી નાખવાની રહેશે. જેમ કે કસ્ટમરની ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, સેકન્ડ મોબાઈલ નંબર, પ્રોડક્ટ, સબ પ્રોડક્ટ અને કમેન્ટ્સ, બરાબર. અહીંયા ગાડી આપણે સૌથી પહેલાં પ્રોડક્ટ સમજી લઈશું કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી એટલે કે કોઈની પ્રોપર્ટી હોય એની સામે એને લોન લેવાની હોય તો. પર્સનલ લોન એટલે પર્સનલ લોન એક્સિસ બેંક ખાલી સેલરી એકાઉન્ટ હોલ્ડર જે છે એ લોકોને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આરએલ સેવિંગ એટલે કે અહીંયા ગાડી એમાં એકાઉન્ટની સર્વિસીસ છે. કૃષિ એટલે કે જે ખેડૂતોના એકાઉન્ટ છે એ આમાંથી ઓપન થશે. અને ઇઝી એક્સેસ એટલે કે નોર્મલ સેવિંગ એકાઉન્ટ ઓપન થશે આમાંથી. પછી અહીંયા ગાડી જે રૂરલ લેન્ડિંગની એટલે કે આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓડી કોન છે, એમએસએમઈ લોન છે,
આ કિસાન મિત્રની છે, પછી એગ્રી ક્રોપ લોન છે અને ગોલ્ડ લોન છે. ગોલ્ડ લોન સૌથી ફાસ્ટ થનારી લોન છે. આપણે તમે સેમ ડે લીડ નાખો અને સેમ ડે બેંકમાં કસ્ટમરને લઈને પહોંચો એટલે એના એ દિવસે તમને કસ્ટમરને પૈસા એને લોનની એના ગોલ્ડની સામે એને મળી શકે છે. અને એ જ રીતે આપણે આ બધી પણ એમએસએમઈ કિસાન મિત્ર એગ્રીની એ બધી લોન પણ થતી હોય છે. ઓટો લોનની અંદર થ્રી વ્હીલર નથી, ઓટો લોન એટલે થ્રી વ્હીલર નહીં, ઓટો લોન એટલે કે ફોર વ્હીલર. જૂની કાર લોન અને નવી કાર લોન બંને અહીંયા ગાડી અવેલેબલ છે. અહીંયા ગાડી એજ્યુકેશન લોન એટલે કે કોઈ વિદેશ જતું હોય ને એને ભણતર સામે એટલે કે સ્ટડી માટે એને લોન લેવી હોય તો એજ્યુકેશન લોન પણ થશે. હોમ લોન એટલે કે એક બે પ્રકારની હોમ લોન થાય છે આપણે એક્સિસ બેંકની અંદર. એક નોર્મલ હોમ લોન સીધે સીધી અને એક આશા હોમ લોન. બરોબર, જે નોર્મલ હોમ લોન જે નાના પગારદારના જે વ્યક્તિ છે જેની 15,000 રૂપિયા ઇન્કમ છે એ લોકોને પણ હોમ લોન આની અંદર આપણે આપી શકીએ છીએ. બરોબર, આને આશા હોમ લોન કહેવાય. અહીંયા ગાડી ટુ વ્હીલર એટલે કે બાઇક માટેની લોન આની અંદર એની લીડ આપણે ટુ વ્હીલરમાં નાખીશું. ફંડ બેઝ ફેસિલિટી SBB, આ જે બિઝનેસ જે ફંડ બેઝ એટલે કે સિક્યોર અને અનસિક્યોર બે લોન આપણે બિઝનેસ લોન માટે થાય છે. ત્યારબાદ છે આપણે કોઈ પણ કસ્ટમરને કરંટ એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો એ આની અંદરથી લીડ નાખવાની. આશા હોમ લોન જે મેં તમને હોમ લોનમાં અત્યારે કીધું એ જ પ્રમાણે આશા હોમ લોનમાં છે. અહીંયા ગાડી કોમર્શિયલ વ્હીકલ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. કોમર્શિયલ વ્હીકલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એટલે સમજો કે નાનાથી જે સાધન આપણે સમજી લઈએ કે છોટા હાથીથી લઈને તો મોટામાં મોટી જે ટ્રક JCB જે આપણે મકાન તોડવાની બિલ્ડિંગ તોડવાના જે મશીન આવે ને એના ઉપર પણ એક્સિસ બેંક લોન કરે છે. કોમર્શિયલ વ્હીકલ એટલે કે એના અંદર ખટારા ટ્રક JCB જે મોટા વાહનો છે બધું એની અંદર આવી શકશે. એટલે એક્સિસ બેંક આપણને ટુ વ્હીલર, ફોર વ્હીલર અને કોમર્શિયલ એટલે નાના સાધનથી લઈ તો છેક મોટામાં મોટું વાહન હશે એ બધી વાહનો ઉપર આપણને લોન, કસ્ટમરને લોન મળવા પાત્ર છે. હા, આપણે જાણ્યું અત્યારે કે કઈ પ્રોડક્ટમાં આપણે કઈ રીતે લીડ નાખવી એ જાણ્યું. હવે આ લીડને આપણે કઈ રીતે એન્ટર કરવી આ CRM પોર્ટલ અંદર એ જાણીશું. તો અહીંયા ગાડી સૌથી પહેલા આપણે નાખીશું કસ્ટમરનું ફર્સ્ટ નેમ કેતન બોગલ, પછી આપણે કોન્ટેક્ટ નંબર નાખીશું અહીંયા ગાડી. સપોઝ કે એમને આપણે લેવાની છે આપણે ટુ વ્હીલર ની લોન તો આપણે અહીંયા ગાડી નાખીશું ટુ વ્હીલર. બાઇક ની લોન લેવાની છે ટુ વ્હીલર. બરોબર, પછી અહીંયા ગાડી ખાલી TWL લોન. બરોબર, ત્યારબાદ આપણે અહીંયા ગાડી સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે તેની આ લીડ્સ જનરેટ થઈ જશે. આ લીડ્સ જનરેટ થઈ જાય એટલે આ લીડ્સનો ફોટો તમારે તમે જે ડિસ્ટ્રિક્ટ ગ્રુપમાં એડ છો એ ડિસ્ટ્રિક્ટ ગ્રુપમાં તમારે શેર કરવાનો રહેશે. ત્યારબાદ તમારા જે બ્રાન્ચ હેડ છે એ બ્રાન્ચ હેડને આપવાનો અને તમને જે અધર જે બેંક ઓફિસરના કોન્ટેક્ટ ડિટેલ આપી છે એ એમને પણ આ લીડ્સનો ફોટો આપવાનો રહેશે. આ લીડ્સ તમે જનરેટ કરો છો, તમને કમિશન જે છે લોન પાસ થઈ ગયા પછી તમને કમિશન મળે છે. એટલે CSCBLE જે લીડ્સ જે છે એમ લીડ્સનું ધ્યાન પોતે રાખવાનું રહેશે કે મારી લીડ્સ મેં કોને આપી છે અને તમારે લીડ્સનું ફોલોઅપ પણ તમારે લેવાનું રહેશે. એવું નહીં કે તમે લીડ્સ નાખી દીધી અને તમે બે હાથ ઊંચા કરીને છૂટા થઈ જાઓ કે ભાઈ હવે બેંક વાળા જોઈ લેશે એમની રીતે. એવું નહીં, આપણી લીડ્સ છે, આપણો કસ્ટમર છે, આપણે સાચવી અને આપણે એ લોકોને પ્રોસેસ કરાવવાની છે. બીજું, તમને વધારે માહિતી માટે ના ખબર પડતી હોય કે ના તો દરેક ડિસ્ટ્રિક્ટ ગ્રુપની અંદર આપણે એક્સિસ બેંકના એરિયા હેડ પણ અવેલેબલ છે, DGO ROB અવેલેબલ છે અને બ્રાન્ચ હેડ પણ અવેલેબલ છે. એટલે તમે એક વખત જે બી લીડ્સ જનરેટ કરો બધી લીડ્સની માહિતી ત્યાં કાઢી નાખો. તમારે કોઈને આપણે પ્રોડક્ટની ટ્રેનિંગ કે ના સમજણ પડી હોય કે પ્રોડક્ટનું ટ્રેનિંગ એવું બધું તમારે સમજવું હોય તો એના માટે તમારે જવાનું રહેશે બ્રાન્ચ હેડ જોડે
અથવા તમને જે ડિસ્ટ્રિક્ટ ગ્રુપની અંદર તમને જે કોન્ટેક નંબર ને આપીએ એમના અંદર તમે એ લોકોનો કોન્ટેક્ટ કરો ને એ લોકો જોડે તમે વાતચીત કરો, જેથી કરીને તમને પ્રોડક્ટની નોલેજ આપશે. પ્રોડક્ટની નોલેજ એટલે કે તેના અંદર તમને સમજાવવામાં આવશે કે કઈ કઈ લોન માટે કેવા કસ્ટમરને આપણે આઈડેન્ટિફાઈ કરવું. હોમ લોન માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે, કાર લોન માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે, ટુ વ્હીલર માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે, ગોલ્ડ લોન માટે આ વસ્તુ જરૂરી છે. આ બધી માહિતી તમને બેંક તરફથી તમને મળશે, પણ તમારે બેંક ઓફિસરનો કોન્ટેક્ટ કરવો પડશે. એ લોકો તમને શીખવાડશે પણ ખરી અને સમજાવશે પણ ખરી. અને એક્સિસ બેંકની અંદર કમિશન સૌથી સારામાં સારું છે. તમારે આની અંદર લોકો પૈસા ઘણા સારી રીતે કમાય બી છે અને અચીવમેન્ટ પણ કરે છે. તો આ તમે ટ્રેનિંગનો એક વખત શાંતિથી જોઈ અને આગળ બેંકનો સંપર્ક કરી અને કોન્ટેક્ટ કરો, જેથી કરીને તમે પણ તમારી જે ઇન્કમ છે CSCBLE ની, એ તમે પોતાની તમે તમારી ઇન્કમ એક્સિસ બેંકના બીસી પોઈન્ટથી તમે વધારી શકો છો. અહીંયા ગાડી આપણે ફરીથી આપણે બીજી પ્રોડક્ટ જોઈશું કે કસ્ટમર ટ્રાન્ઝેક્શન સર્વિસ, જે આપણે AEPS સર્વિસીસ જે કહીએ છીએ, જે આપણે CSCBLE ને બહુ સારી રીતે આઈડિયા છે કે જેમ આપણે DGP ના અંદર જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, એ જ ટ્રાન્ઝેક્શન આપણે અહીંયા ગાડી એક્સિસ બીસી પોઈન્ટમાંથી પણ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા ગાડી જો આપણે જે કસ્ટમરના જે આપણે કઈ રીતે વિડ્રો કરવાના છે, શું છે ઓફર્સ, એટલે કે બધી બેંકના બધા કસ્ટમર આપણા અહીંયાથી તેમનો આધાર નંબર નાખીને અને લોન અમાઉન્ટ નાખીને અને નેક્સ્ટ કરશો, જેમ આપણે DGP ના અંદર કસ્ટમરનો આપણે અંગૂઠો મુકાઈને અને કરીએ છીએ, એ રીતે આની અંદર પણ વિડ્રોલ કરવાનું રહેશે. મેક્સિમમ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ લિમિટ પર ડે પર એકાઉન્ટ 10,000 રૂપિયા રહેશે, ચાહે ડિપોઝિટ હોય યા વિડ્રોલ હોય. ડિપોઝિટ તમે ખાલી એક્સિસ ટુ એક્સિસ ના કસ્ટમરની જ કરી શકશો, અધર કસ્ટમરની તમે ડિપોઝિટ નહીં કરી શકો. વિડ્રોલ બધી બેંકના બધા કસ્ટમર કરી શકશે. ઓકે, અહીંયા ગાડી આપણે VKYC અકાઉન્ટ ઓપનિંગ, એટલે કે કસ્ટમર આપણે અકાઉન્ટ ઓપનિંગ આના અંદર કસ્ટમરને અકાઉન્ટ ઓપનિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ છીએ, એનું આપણે એક અલગથી યુઝર મેન્યુઅલ બનાવેલું છે, એની PDF તમને બધાને આપવામાં આવશે. ઓકે, તો અહીંયા ગાડી આપણે હોમ સ્ક્રીન ઉપર જતા રહીશું અને અહીંયા ગાડી જે આપણી જે બધી પ્રોડક્ટ હતી એની બધી મેં માહિતી આપી છે ટાઈમને તારીખ રહીને. તો બધા VLE મિત્રોને જો બીજી કોઈ સમસ્યા હોય એવું હોય તો પોતાના ડિસ્ટ્રિક્ટ ગ્રુપમાં અથવા ડિસ્ટ્રિક્ટ મેનેજરનો સંપર્ક કરવો, જેથી કરીને તમને પ્રોપર ગાઈડલાઇન્સ અને સમજણ પણ એ લોકો આપશે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ, આભાર.